હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મધુનગરના નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા. વાઘોડિયા રોડ પર આવેલા મધુનગરના રહીશો પાલિકા તરફથી ભાડું અને મકાનની ફાળવણી ન કરવામાં આવતા આજે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મધુનગરમાં આવેલા ઝૂંપડાઓને 6 વર્ષ પહેલાં દૂર કરવામાં આવ્યા હતા, જ્યાં રહેવાસીઓને મકાન ફાળવી આપવાની પાલિકા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી અને ત્યાં સુધી દર મહિને નિયત ભાડું ચૂકવવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 3 વર્ષથી પાલિકા તરફથી ભાડું મળતા બંધ થઈ ગયું છે અને હજુ સુધી મકાનની પણ ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વારંવારની રજૂઆત બાદ ફરી એક વખત રહીશો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. પૂર્વ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે ઘણો સમય વીતવા છતાં પણ આ મામલે લોકોને ભાડું અને મકાનની ફાળવણી કરવામાં આવી નથી, ત્યારે તાત્કાલિક અસરથી આ લોકોને ભાડું અને આવાસોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા પણ કરવામાં આવી છે. આપણે અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત ન થતાં રહીશો આવતીકાલે ફરી પોતાની રજૂઆત કરશે. આમાં એવું છે કે જ્યારે ઝૂંપડપટ્ટી તોડે છે ત્યારે એમને બાંહેધરી આપવામાં આવે છે કે તમને આટલા વખતની અંદર મકાન તૈયાર મળી જશે. કોર્પોરેશન પર, કોર્પોરેશન અને એના સ્ટાફ ઉપર વિશ્વાસ મૂકીને લોકો પત્રક લઈ લે અને એમને આશા બંધાય કે 18 મહિનાના અંદર મકાન બની જશે. પણ આજે 5-6 વર્ષ થયા, વધારે વખત થયું, અને તે વખતે વાયદો કરેલો કે તમને આટલા રૂપિયા, 2000 કે 3000 જે રૂપિયા હોય એ મહિને તમને ભાડું આપીશું. સાહેબ, આજે તોડ્યા પછી આટલા વર્ષો થઈ ગયા. એમને છેલ્લા 2-3 વર્ષથી તો એવું કહે છે એ લોકો એમના કહેવા પ્રમાણે કે ભાડું જ નથી આપતા, ના 18 મહિનામાં મકાન તૈયાર કરીને આપ્યું. તો ગરીબ માણસ જાય ક્યાં? માલે તુજારો, મોટા બિલ્ડરો, આ બધા લોકો ટીપી સ્કીમોની જગ્યા કાપી, કપાતી 40% જગામાંથી 2-4% કાપીને જમીનો હડપ કરી લેતા હોય, સરકારી જગામાં મોટું બાંધકામ કરી લેતા હોય અને બધા નકલી પેપરો તૈયાર કરી લેતા હોય અને નકલી પેપરોના આધારે લોકોને મકાન વેચીને છેતરીને જતા રહેતા હોય, ત્યારે આ સરકાર કશું કરી શકતી નથી, આ કોર્પોરેશન કરી શકતું નથી. આમ તો એક નાની અમથી ઓરડી બનાવતું હોય તો એમને ખબર પડી જાય છે ને એની ઓરડી તોડી આપીએ છે. થોડુંક આગળ મકાન કાઢ્યું હોય તો બુલડોઝર ચલાવી દે છે. તો પછી જેમનો હક છે, કાયદેસરનો હક છે, અને કાયદેસર તમે એને પત્રો આપ્યા હોય તો શું એમને મહિને એમનો જે ભાડું નક્કી, નિયત ભાડું નક્કી કર્યું હોય તે આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? પહેલો પ્રશ્ન એ થાય છે. છેતરપિંડી ખાલી ગરીબ માણસો જોડે જ થાય છે? કેમ અમીરો જોડે છેતરપિંડી નથી થતી? મોટો સવાલ છે કે ગરીબોની વાત કરીને ગરીબોને લૂંટવાનો ધંધો જે ચાલ્યો છે એ બંધ કરો, ગરીબોનો હક ગરીબો સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરો, એવું મારી સ્પષ્ટ માનવું છે. અને મધુનગરના ઝૂંપડાવાળાઓને તાત્કાલિક એમને ભાડું મળી જાય એવી વ્યવસ્થા કરવા બેઠેલા કમિશનર અને મેયરશ્રીને મારી નિવેદન છે કે ગરીબ માણસ ઠંડીમાં બચારા બાળકોને લઈને રોડ પર ઊંઘેલો હોય તેમના પર દયા કરી એમનું ભાડું ચૂકવો અને તાત્કાલિક એમને મકાન મળે તેવી વ્યવસ્થા કરો. અમોને મધુનગર ઝૂંપડપટ્ટીથી આવેલા છે. કલા દર્શન 4 રસ્તા અમારી મધુનગર ઝૂંપડપટ્ટી આવેલી છે. તો અમોને 3 વર્ષથી ભાડું નહીં આપતા અને 18 મહિનાનો કરાર કરેલો છે, હજુ સુધી અમોને મકાનો મળ્યા નથી અને જઈ હોય તો અમે પડી રહ્યા છે. અમોને બહુ તકલીફ છે, અમારી તકલીફ દૂર કરો તો બહુ સારું. ટાઈમસર અમને ભાડા હોય નહીં અને ટાઈમસર અમારા ભાડા ચૂકવવાનું કરો તો સારું. લીલાબેન બરિયા. 7 વર્ષથી અમને તો અમે ગુરુકુલથી આવ્યા છે અને આપણે કહ્યું મધુનગર આ બંને જગ્યાથી અમે આવેલા છે, પણ અમારું કોઈ સાંભળતા નથી, અમને કોઈ ભાડું આપતા નથી. અમારા છોકરા નાના નાના અત્યારે ઠંડીથી મરે છે અને કોઈ અમારો કોઈ વ્યવસ્થા છે નહીં. અમે ભાડું ભરીએ છીએ તો અમારે ખાવા પીવાની અમને બહુ તકલીફ પડે છે અને અમારે બહુ જ અગવડ પડે છે. અમારું કોઈ વ્યવસ્થિત થતું નથી. ત્રણ વર્ષથી ભાડું નથી આપતા અને ઝૂંપડપટ્ટી અમારી તોડી નાખી. 7 વર્ષ થઈ ગયા. 2017 અત્યારે અમને કોઈ ભાડું આપતા નથી કે અમને કોઈ રહેવાનું મળતું નથી. તો અમારે કોઈ વ્યવસ્થા, તો અમારે નાના નાના છોકરા રોડ પર લઈને પડી રહીએ તો અમને આપવું તો પડે ને સાહેબ. અત્યારે ક્યાં રજૂઆત કરવા? અહીંયા અત્યારે અમે ખંડેરાવ માર્કેટ આવ્યા છીએ કમિશનર પાસે. તો હજી કમિશનર આજે અમને મળ્યા નથી. કાલે અમને બોલાવે છે તો અમે કાલે રજૂઆત કરશું. બરાબર, કાલિદાસભાઈ.